નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જામતરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ધોરણ 4 માં ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ, ટિક ટિક ટિક, એમાં જે તમારી સ્વાપોથીમાં જે પેજ નંબર 44 ઉપર જે પ્રશ્ન નંબર 5 આપેલો છે એ આપણે જોવાનું છે, જેમાં કરવાનું શું છે, સરવાળા માત્ર આપણે કરવાના છે. તમે ધોરણ 3 થી તમે ધોરણ 1 થી તમે જે સરવાળા છે એ તમે શીખતા આવો છો, તો અહીંયા પણ આપણે હવે તમે ધોરણ 3 માં જે એ વધીવાળા જે સરવાળા શીખી ગયા છો એ જ આપણે અહીંયા સરવાળા કરવાના છે. તો જેને પણ અહીંયા સરવાળામાં તકલીફ પડતી હોય કે જેને હજી પણ સરવાળા નથી આવડતા એ ખાસ અહીંયા ધ્યાન આપે, કેમ કે આ અહીંયા ધોરણ 4 માંથી પછી હવે આગળના લેક્ચરમાં તમને એ તમારે આગળના ધોરણમાં તમારે ક્યાંય સરવાળા કે બાદબાકી જે છે એનો માત્ર ઉપયોગ કરવાનો આવશે, તમને તે શીખવાડવામાં આવશે નહીં. એટલે ખાસ અહીંયા જે લોકોને સરવાળામાં તકલીફ પડે છે એ ખાસ અહીંયા ધ્યાન આપે. અને આ જે દાખલા બીજા સ્વાપોથીમાં છે એની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, કે આ જે સરવાળા બાદબાકીના દાખલા છે એ તમે જાતે પ્રેક્ટિસ કરો તો જ તમને ફાવે. એ પહેલો એક્ઝામ્પલ છે અહીંયા, 5 કલાક પ્લસ 10 કલાક. અહીંયા આપણે આ જે ચેપ્ટર છે એમાં સમય વિશે જ આપણે જોવાનું છે, તો અહીંયા સરવાળો પણ આપણે સમય નો જ કરવાનો છે. કે અહીંયા 5 કલાકમાં 10 કલાક આપણે ઉમેરીએ તો શું થાય, તો કે સરવાળો હંમેશા સરવાળો કે બાદબાકી કરવાની હોય હંમેશા ક્યાંથી શરૂ થાય, છેલ્લેથી, બરાબર. તો અહીંયા સરવાળો કરવો એટલે શું, તો કે ઉમેરવું, નાખવું, બરાબર. જ્યારે કોઈ પણ સંખ્યામાં બીજી સંખ્યા નો સરવાળો કરવાનો છે, સરવાળો એટલે કે એમાં નાખવું, એમાં ઉમેરવું, બરાબર. તો 5, અહીંયા 5 ની નીચે શું છે, 0 છે, તો 5 માં 0 નાખીએ તો 5 ના 5, 1 ની ઉપર કઈ છે નહીં તો 1 ના 1. અને અહીંયા જો કયો એકમ લગાવેલો છે, 5 કલાક 10 કલાક, તો અહીંયા પણ આપણે 15 ની પાછળ શું લગાડીશું, 15 કલાક, કે 5 કલાકમાં 10 કલાક ઉમેરતા શું થાય છે, 15 કલાક. એના જેવ છે બીજું એક્ઝામ્પલ, 13 કલાક પ્લસ 6 કલાક, 3 માં 6 નાખીએ તો 9, અહીંયા 1 ના 1 એટલે ગુણ થાય છે 19 કલાક. ત્યાર પછી છે નંબર 3, 7 કલાક પ્લસ 14 કલાક, 7 માં 4 નાખીએ તો 13, 13 નો તગડો વધી ચડી 1. અહીંયા વધી ક્યાં ચડે, વધી વાળામાં ખાસ ધ્યાન રાખવાનું છે, તો કે વધી હંમેશા જે બાજુની સંખ્યા છે એ બાજુની સંખ્યા પર હંમેશા વધી ચડે, પણ અહીંયા જો 7 ની બાજુમાં કોઈ સંખ્યા છે નહીં, પણ અહીંયા 4 ની બાજુમાં તો સંખ્યા 1 છે ને, એટલે આ વધી જે છે ક્યાં ઉમેરાશે, 1 માટે, તો 1 ને 1 કેટલા થશે, 2, કુલ થાય છે 23 કલાક. ત્યાર પછી છે નંબર 4, કે 8 કલાક પ્લસ 16 કલાક, તો 8 ને 6 14 નો ચોગડો વધી ક્યાં ચડશે, તો કે 8 ની ઉપર જે સંખ્યા, 8 ની બાજુમાં જે સંખ્યા છે એની પર, પણ અહીંયા 8 ની બાજુમાં કોઈ સંખ્યા નથી એટલે આ એક વધી છે ક્યાં ચડશે, 1 ની સાથે, એટલે 1 ને 1 2 એટલે 24 કલાક. ત્યાર પછી છે નંબર 5, કે 10 મિનિટ પ્લસ 30 મિનિટ, 0 માં 0 નાખે તો અહીંયા 0 એટલે કે કાંઈ નહીં, કે ત્યાં કાંઈ છે જ નહીં, તો 0 માં 0 નાખે તો 0 ના 0, 1 માં 3 નાખે તો 4, કુલ થાય છે 40 મિનિટ. ત્યાર પછી છે નંબર 6, એ 25 મિનિટ પ્લસ 20 મિનિટ, એ 5 માં 0 નાખે તો 0 એટલે કે ત્યાં કોઈ પણ સંખ્યા નથી, ત્યાં કંઈ નથી, તો એ 5 માં 0 ઉમેરીએ તો શું મળે, 5 ના 5 જ મળે છે, એમાં કોઈ પણ વધારો થતો નથી, 2 ને 2 4, 45 મિનિટ, બરાબર. તો આ રીતે તમારે સરવાળા તમારી સ્વાપોથીમાં પણ જાતે, હવે તમે આ વિડીયોમાં જોઈ લીધું હોય તો સ્વાપોથીમાં પણ તમારે પૂરી લેવાના છે, અને તમને નંબર 7 અને 8 જે આપેલો છે એ તમારે જાતે કરવાના રહેશે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.